નમસ્કાર ખેડૂત મિત્ર, એગ્રો વિકાસ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બાજરીના પાકના વાવેતર માટેની A to Z માહિતી વિશે. તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. બાજરીનો પાક મુખ્યત્વે હલકી જમીનમાં લેવામાં આવે છે, પરંતુ ગોરાળુ, રેતાળ અને મધ્યમ કાળી જમીનમાં પણ હવે આ પાકનું વાવેતર થવા લાગ્યું છે. બાજરીના પાકને મુખ્યત્વે ગરમ અને હુંફાળુ વાતાવરણ અનુકૂળ આવે છે, એટલા માટે આ પાકની વાવણી 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી આપણે કરી શકીએ છીએ. બાજરીના પાકમાં વાવેતર માટે વાતાવરણ ખાસ અનુકૂળ ભૂમિકા ભજવે છે. જો વહેલું વાવેતર કરી દેવામાં આવે અને ઠંડીનું પ્રમાણ જણાય તો બીજા અંકુરણ થતું નથી અથવા છોડનો વૃદ્ધિ વિકાસ અટકે છે અને ઉત્પાદન ઉપર અસર પડે છે. જ્યારે સમયગાળા કરતાં મૂળું વાવેતર કરવામાં આવે તો ચોમાસું આંબી જતા દાણાની ગુણવત્તા ઉપર અસર પડે છે. તેથી આપણે બાજરીનું સમયસર વાવેતર કરવું જોઈએ. હવે વાત કરીએ ખાતર વ્યવસ્થાપન વિશે. તો બાજરીના પાકમાં પાયાના ખાતર તરીકે છાણિયું ખાતર 2-3 ટન પ્રતિ એકર મુજબ આપવું, જેથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં પણ વધારો થાય છે. સાથે સાથે યુરિયા અને ડીએપી ખાતર 25 કિલો પ્રતિ એકર મુજબ પાયાના ખાતરમાં આપવું જોઈએ. ત્યારબાદ જ્યારે પાક 25-30 દિવસની અવસ્થાએ પહોંચે ત્યારે બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો 25 કિલો પ્રતિ એકર પ્રમાણે યુરિયા ખાતરના સ્વરૂપમાં આપવાથી પાકનો સારો આપણે વૃદ્ધિ વિકાસ કરાવી શકીએ છીએ. તો આ હતી આપણે બાજરીના પાકની વાવેતર માટેની સામાન્ય માહિતી. તો ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો તથા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ધન્યવાદ.